દાતા અને અમીરગઢના અંતિયાર વિસ્તારોમાં બસની અનિયમિતતા અને બસની ઘટને લઈને આજે દાતા ધારાસભ્ય એસટી બસને અર્ધ વચ્ચે રોકી દીધી હતી અને રિયાલિટી ચેક કરી હતું. ખીચોખીચ બસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે એસટી બસના રૂટ નિયમિત હોવાનું એસટી વિભાગનું કહેવું છે અને જો મુશ્કેલી હશે તો એસટી વિભાગ વધુ રૂટની વ્યવસ્થા કરશે. દાંતા અને અમીરગઢના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ પાલનપુરથી આવતા હોય છે અને એસટી બસો અનિયમિત હોવાથી અને પૂરતા પ્રમાણમાં બસની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે અથવા તો ખીચોખીચ બસમાં મુસાફરી કરવી પડે છે, જેને લીધે વિદ્યાર્થીઓએ મુશ્કેલી ભોગવવી પડે છે. જોકે અંતરિયાળ વિદ્યાર્થી વિસ્તારના વિદ્યાર્થીઓએ દાંતા ધારાસભ્યને રજૂઆત કરી હતી અને આ રજૂઆતના પગલે પાલનપુર સર્કિટ હાઉસ પાસે પાલનપુરથી અમીરગઢ જતી એસટી બસને અધવચ્ચે રોકવી અને ધારાસભ્યએ બસમાં જઈને રિયાલિટી ચેક કર્યું હતું. જોકે રિયાલિટીમાં 60ની જગ્યાએ 120 જેટલા વિદ્યાર્થીઓ બસમાં હોવાનું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું અને સાથે સાથે ધારાસભ્ય એસટી વિભાગને સૂચનાઓ આપી હોવા છતાં બસની વ્યવસ્થાઓ થઈ નથી ત્યારે સરકાર પર એસટી વિભાગ પર ધારાસભ્યએ આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ધારાસભ્યની રજૂઆતને પગલે એસટી વિભાગનું માનવું છે કે અમીરગઢ અને પાલનપુરના વિસ્તારોમાં રૂટ તો નિયમિત છે પરંતુ બપોર અને સાંજના સમયે વિદ્યાર્થીઓ એક સાથે છૂટતા હોવાથી એસટી બસ ડેપો પર ઘણીવાર ટ્રાફિક થાય છે અને જેને લીધે એ જ સમયે બસ હોવાથી વિદ્યાર્થીઓ તેમાં મુસાફરી કરે છે પરંતુ મુશ્કેલી પડતી હશે તો એસટી વિભાગ અન્ય બસની પણ વ્યવસ્થા કરશે. સુકર્ણા વાસિયા, ZS TV, બનાસકાંઠા. આજે બનાસકાંઠા જિલ્લાની દોતા વિસ્તારની અમીરગઢ અને દોતા તાલુકામાં વારે ઘડીએ મારા પાસે રજૂઆતો આવતી હતી અને વારે ઘડીએ હું જિલ્લાના વહીવટી તંત્રને DC ને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં પણ મારા વિસ્તારની જે દીકરા દીકરીઓ જે પાલનપુર મુકામે જે ભણવા જાય છે એમની બસો કાપવામાં આવતી હતી. સમય મર્યાદામાં બસો ના હાલે, સમય મર્યાદામાં બસ જાય નહીં અને સાથે સાથે જે સંખ્યા પ્રમાણે બસો આપવામાં નથી આવતી અને જાતે જ આજે હું પાલનપુર મુકામે જાતે રિયાલિટી જોવા માટે હું બસ ઊભી રાખીને જે બસમાં ગયો એ વખતે જાતે નિરીક્ષણ કરતા બસની અંદર 160ની સંખ્યા હોય એની બદલામાં 120 જેટલી સંખ્યા મેં જાતે જોઈ હતી અને એનો જીવતો જાતો દાખલો એ છે કે સમય મર્યાદામાં બસ ના આવે, પૂરતી બસ ના આવે અને જે લોકો પાલનપુર મુકામે ભણવા ગયો હોય ને ના છૂટકે એમને પરત ગરાવવા માટે એ લોકો બકરાની જેમ અંદર ભરાઈને એ લોકો આવતા હતા. એટલે મેં પોતે જોયું કે એ બસની અંદર 120 જેટલી સંખ્યા હતી. આ જીવતો જાગતો દાખલો છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો. એટલે મેં જાતે નિરીક્ષણ કર્યું.